સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે, તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનવું. તેમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે. નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આપનું સ્વાગત છે. હાલ એક માસથી ચાલી રહ્યું ક્ષત્રિય અસ્મિતા અને એનું આંદોલન. ક્ષત્રિયો એમ કહી રહ્યા છે કે અમે સ્વાભિમાન માટે લડી રહ્યા છીએ અને રૂપાલા છે એના અભિમાન માટે. સ્વાભિમાન અને અભિમાનની જાણે લડાઈ ચાલતી હોય એક મહિનાથી જ્યારે ચાલી રહી છે, એક પછી એક ધરણા પ્રદર્શનો થાય છે, વિરોધ થાય છે. પરંતુ કાલે એક ઘટના એવી બની કે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય છે, જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એ ક્ષત્રિયોની જગ્યામાં ખોલવામાં આવ્યું. ક્ષત્રિયોએ કાલે ભાજપ કાર્યાલયને અલ્ટિમેટમ આપી દીધું છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી દેજો, નહીં તો પછી એમાં કંઈ લોકોમાં આક્રોશ ફેલાય તો અમને ન કહેતા. આમ જોઈએ તો આ લડાઈ એક સમય સુધી ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે રહી, પરંતુ હવે લડાઈ એ છે ને સ્વરૂપ બદલી અને ક્ષત્રિયો અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે થઈ ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગરના ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટીને એનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરી દેવા માટે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. જોઈએ શું હકીકત છે, જોઈએ આ વિડીયો. દૂધરેજ રોડ ઉપર શ્રી માનસિંહજી રાજપૂત છાત્રાલય, એ રાજપર બાપાની પોતાની મિલકત છે, પણ એની કમિટીના ટ્રસ્ટી સાથે અમારે વાત થઈ છે. અમે આ લોકોને અલ્ટિમેટમ બહુ ટાઈમ પહેલા આપેલું હતું કે ભાઈ સમાજ આજ આ લડતમાં નીકળો છે અને સમાજની જ પ્રોપર્ટીનો જ્યારે ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થતો હોય તો એ વ્યાજબી નથી થતું. તો એમના ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે. ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો, પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદત આપી, અમે અલગ અલગ મુદતોને સ્વીકારી છે. પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું, અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલી નહીં કરે તો સમાજના આક્રોશનો કદાચ એમને ભોગે બનવું પડે, તો એની જવાબદારી એ લોકોની રહેશે એવું માનું છું. તો આજ સાંજ સુધીમાં એ લોકો કાર્યાલય ખાલી કરશે તો સારી વાત છે, કાર્યાલય ખાલી નહીં થાય તો સમાજના આક્રોશનો એમને ભોગ બનવા કારણે. હું શિવરાજસિંહ રાણા, શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ. અમે જે અમારા સમાજનું બોર્ડિંગ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ હતું ભાજપ દ્વારા, તે બાપુ સાહેબની પોતાની મિલકત હતી રાજપર દાદાની. એમની અજાણમાં જે તે વ્યક્તિઓએ આ પરમિશન આપીને કાર્યાલય આપ્યું હતું ભાડે, એ બાપુને અમે કીધેલ ત્યારબાદ એમને જાણ થઈ. એમની પ્રાઇવેટ માલિકી હતા. બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય એ લોકોએ ખોલ્યું છે, તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે અને સમાજનો ખોટી રીતે આપ ગેરમાર્ગે દોરતા નહીં, મહેરબાની કરીને આપણીને આપણી પ્રોપર્ટીને નુકસાન થાય એવું આપ ન કરો તો વધુ સારું એવું આપને હું વિનંતી કરું છું.